નમસ્કાર મિત્રો, માર્ગ અને મકાન વિભાગના વહીવટ નિયંત્રણ હેઠળની જુદી જુદી કચેરીઓમાં ઇજનેરી સહાયકની ભરતીઓ માટે એટલે કે ડિપ્લોમા, જે પણ મિત્રોએ ડિપ્લોમા કરેલું છે અને ડિપ્લોમા સિવિલ અને બી સિવિલ કરેલું છે, તેના માટે આ જોબ ખૂબ જ સારામાં સારી જોબ છે. ઓકે મિત્રો, તો આના વિશે ડિટેલમાં માહિતી મેળવી લઈએ. તો જોઈએ તો ઇજનેરી સહાયક સિવિલ તરીકે ઉચ્ચ મહેનતાણાથી કરારના ધોરણે નિમણૂક આપવાની જાહેરાત. માર્ગ અને મકાન વિભાગના વહીવટ નિયંત્રણ હેઠળની જુદી જુદી કચેરીઓમાં ઇજનેરી સહાયક સી મદદનીશ ઇજનેરની કુલ 150 જગ્યાઓ છે. મિત્રો, આમાં ટોટલ જે જગ્યાઓ છે, ટોટલ 150 જગ્યાઓ છે મદદનીશ ઇજનેર, અને જોઈએ તો ઇજનેર સહાયક સી અધિક મદદનીશ ઇજનેર, તેમાં જે ટોટલ જગ્યાઓ છે કુલ જગ્યાઓ 50 જગ્યાઓ છે. કરાર આધારિત એટલે કે 11 માસના કરાર આધારિત આ ભરતી કરવામાં આવશે. માસના ફિક્સ પગારની ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ 16/8/2018 એટલે કે 14 કલાકથી 31/8/2018 અને 23 અને 59 કલાક સુધીમાં મંગાવવામાં આવે છે. ઓકે મિત્રો, તો જે ડેટ છે 16/8થી આપણે 16/8થી આમાં ફોર્મ ભરી શકાય છે અને લાસ્ટ ડેટ છે 31/8 સુધી આપણે ફોર્મ ભરી શકાય છે. જોઈએ તો જગ્યાનું નામ ઇજનેરી સહાયક સી મદદનીશ ઇજનેર, કુલ જગ્યાઓ 150 જગ્યાઓ છે. મિત્રો, કેટેગરી વાઇઝ જગ્યાઓ જોઈએ તો બિન અનામત છે તેમાં 78 છે. તે પૈકી કેડી સોનગરા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જો મિત્રો આપ આ ચેનલમાં નવા હો અને આપને આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ રેડ બટન પર ક્લિક કરશો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી દેશો, જેને કારણે અમે કોઈ પણ વિડીયો અપલોડ કરી તેને આપની નોટિફિકેશન મળતી રહે. મહિલાઓ માટે અનામત 26 છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં 40 છે અને મહિલાઓમાં 13 છે. અનુસૂચિત જાતિમાં 10 છે અને એમાં મહિલામાં 3 છે. પછી અનુસૂચિત જનજાતિમાં 22 છે અને મહિલામાં 7 છે. ઓકે, તો કુલ જગ્યાઓ 150 થશે અને મહિલામાં 49 જગ્યાઓ થશે. પછી તો કરાર આધારિત નિયુક્તિથી 11 માસ માટે નિયુક્ત મેળવનાર ઇજનેર સહાયક સી મદદનીશ ઇજનેર ને રૂપિયા 35,000. મિત્રો, આમાં જો અત્યારે કરાર આધારિત પણ ભરતી કરે છે તો પણ સેલરી કેટલી આપવામાં આવશે? 35,000 પર મંથ, અંકે રૂપિયા 35,000 પૂરા માસિક વેતન તથા ફરજ તરીકેની મુસાફરી અંગે નિયત દરે દૈનિક અથવા મુસાફરી ભથ્થા સિવાય અન્ય કોઈ પણ પ્રકારના લાભો મળવાપાત્ર થશે નહીં. તો મિત્રો, આપણે મુસાફરી જે થશે તેનું તમને જે ભાડું હશે દૈનિક ભથ્થું તે તમને આપવામાં આવશે. આના સિવાય કોઈ પણ બીજા પ્રકારના લાભ મળશે નહીં. ઓકે મિત્રો, હવે તો આમાં એપ્લાય કરવા માટે ક્વોલિફિકેશન લાયકાત શું જરૂરી છે? ઓકે મિત્રો, તો જોઈએ તો જરૂરી લાયકાત. ગુજરાત સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગ વિદ્યાશાખાની સ્નાતકની પદવી અથવા ગુજરાત સરકાર દ્વારા માન્ય પ્રાપ્ત સમકક્ષ લાયકાત. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન. કોમ્પ્યુટર અંગેનું પ્રાથમિક જ્ઞાન. MS ઓફિસ, MS વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ વગેરેની જાણકારી. અને મિત્રો, જેની વયમર્યાદા 31/8/2018 31/8/2018ના રોજ. ઉમેદવારની વય 21 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ નહીં તેટલી હોવી જરૂરી છે. ઓકે મિત્રો, તો આ વયમર્યાદા હતું. હવે જે બીજી રિક્રુટમેન્ટ છે એટલે કે જાહેરાત નંબર અધિક મદદનીશ ઇજનેર છે તે પણ જોઈ લીધું. જગ્યાનું નામ છે ઇજનેરી સહાયક સી અધિક મદદનીશ ઇજનેર, કુલ જગ્યાઓ 50 છે. ઓકે મિત્રો, તો આમાં ટોટલ જગ્યાઓ આપણે જોઈએ તો ડિપ્લોમા અને બી થઈને ટોટલ 150 અને 50 એટલે ટોટલ 200 જગ્યાઓ છે. હજુ તો કેટેગરી વાઇઝ વર્ગનું નામ બિન અનામત માટે કુલ જગ્યાઓ 27 છે, તેમાંથી મહિલાઓ માટે 9 અનામત છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં 13 જગ્યાઓ છે, તેમાંથી 4 મહિલાઓ માટે અનામત છે. અનુસૂચિત જાતિ માટે કુલ ટોટલ 3 જગ્યાઓ છે અને એમાંથી 1 મહિલાઓ માટે અનામત છે. અનુસૂચિત જનજાતિ માટે 7 જગ્યાઓ અનામત છે, તેમાંથી 2 છે તે મહિલાઓ માટે અનામત છે. એટલે કે ટોટલ 50 જગ્યાઓમાંથી 16 જગ્યાઓ મહિલાઓ માટે અનામત છે. પછી તો ઇજનેરી સહાયક સી અધિક મદદનીશ ઇજનેર માટે રૂપિયા 30,000. મિત્રો, ઉમાં જે હતા 35,000 બી વાળાને અને ડિપ્લોમા વાળાને શું આપવામાં આવશે? 30,000 પગાર ધોરણ આપવામાં આવશે. અંકે રૂપિયા 30,000 માસિક ફિક્સ વેતન તથા ફરજ તરીકેની મુસાફરી અંગે નિયત દરે દૈનિક અથવા મુસાફરી ભથ્થા સિવાય અન્ય કોઈ પણ પ્રકારના લાભો મળવાપાત્ર થશે નહીં. ઓકે મિત્રો, તો આમાં જે દૈનિક મુસાફરીનું જે ભાડું થશે તે આપવામાં આવશે અથવા તો જે ભથ્થું હશે તે આપવામાં આવશે. ઓકે, આના સિવાય કોઈ પણ પ્રકારના બીજા લાભ મળશે નહીં. ઓકે મિત્રો, તો આમાં એપ્લાય કરવા માટે
અધિક ઇન્જિનિયરમાં એપ્લાય કરવા માટે લાયકાત શું જરૂરી છે? તો જો ગુજરાત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કરેલા ટેકનિકલ શિક્ષણ બોર્ડ અથવા ઇન્સ્ટિટ્યૂટની સિવિલ એન્જિનિયરિંગ ડિપ્લોમાની પદવી અથવા ગુજરાત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સમકક્ષ લાયકાત, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન, કોમ્પ્યુટર અંગેનું પ્રાથમિક જ્ઞાન, એમએસ વર્ડ, ઓફિસ, એક્સેલ, પાવરપોઈન્ટ વગેરેની જાણકારી. વયમર્યાદા 31/8/2018ના રોજ. ઉમેદવારની વય 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ નહીં તેવી હોવી જરૂરી છે. જોઈએ તો ઉપરોક્ત ક્રમ 1 અને 2 એમ બંને જગ્યાઓ માટે ઉમેદવારોમાં છૂટછાટ અને અન્ય જોગવાઈઓ ઉપલી વયમર્યાદામાં નીચે મુજબની છૂટછાટ મળવાપાત્ર છે. ઓકે, જોઈએ તો અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક વર્ગ, પછાત વર્ગના ઉમેદવારો માટે 5 વર્ષ, બિન અનામત મહિલાઓ માટે 5 વર્ષ અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના મહિલાઓ માટે 10 વર્ષને છૂટછાટ આપવામાં આવે છે. ઉપર જણાવેલી તમામ કેટેગરીના ઉમેદવારોની ઉપલી વયમર્યાદા છૂટછાટ સાથે કોઈ પણ સંજોગોમાં નિયત તારીખે 45 વર્ષથી વધવી જોઈએ નહીં. ઓકે મિત્રો, તો મેક્સિમમ છે તમારી 45 વર્ષ થવી જોઈએ, એનાથી વધવી જોઈએ નહીં. પછી તો મિત્રો વિકલાંગ ઉમેદવારો એટલે કે ઓએચ, ઓકે, તથા શ્રવણ શક્તિની ખામીવાળા એચએચ, કે જેમની ખામી 40 કે તેથી વધુ અને 100 સુધીની વિકલાંગતા ધરાવતા એચએચ ઉમેદવારો માટે અનામત માન્ય છે. શારીરિક ખોટખાંપણવાળા અને માજી સૈનિક માટે અનામત જગ્યાઓ જે તે કેટેગરીની જગ્યાઓ માટે સરભર કરવામાં આવશે. ઓકે મિત્રો, તો આ અલગ જે જાહેરાત હતી. મિત્રો જોઈ લઈએ થોડુંક આગળ પણ, એમાં એપ્લાય કઈ રીતે કરવું. મિત્રો આમાં એપ્લાય કરવા માટે જે વેબસાઇટ છે https://ojasgujarat.nic.in પરથી આપણે આમાં એપ્લાય કરી શકાય છે, અથવા તો આ જે વેબસાઇટ છે તેની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ઓકે મિત્રો, તો જોઈએ તો અગત્યની જોગવાઈઓ. જે તો ઇજનેર સહાયક સી, મદદનીશ ઇજનેરની જગ્યાઓ માટે નિમણૂક માટે ઉમેદવારની પસંદગી અને પસંદગી સમિતિ દ્વારા નીચે દર્શાવેલા માપદંડ મુજબ મેરિટને આધારે જ કરવામાં આવશે. તો એસએસસીના 20 ગુણ, એચએસસીના ડિપ્લોમા અથવા તેના 20 ગુણ અને બી સિવિલના 60 ગુણ, એટલે ટોટલ થશે 100 ગુણ ઉમેદવારના થશે. ઓકે, પછી તો ઇજનેર સહાયક સી, અધિક મદદનીશ ઇજનેર ની જગ્યાઓ માટે નિમણૂક માટે ઉમેદવારની પસંદગી અને પસંદગી સમિતિ દ્વારા નીચે દર્શાવેલા માપદંડ મુજબ મેરિટના આધારે જ કરવામાં આવશે. એસએસસીના 20 ગુણ અને ડિપ્લોમાના 80 ગુણ, એટલે ટોટલ 100 ગુણ થશે. વધુ પૂછપરછ માટે 16/8/2018થી 31/8/2018 દરમિયાન સરકારી કામકાજના દિવસો એ મોબાઈલ નંબર 6359704159 ઉપર સવારે 10:30 થી સાંજના 6:10 કલાક સુધી પૂછપરછ કરી શકાશે. ઓકે મિત્રો, કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થાય તો આ રીતે આપણે હેલ્પ લઈ શકાશે. ઓકે મિત્રો, થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો. અને મિત્રો આપણા વિડીયોને લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ છે તેમાં શેર કરશો. ફાઇનલી થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો.